તો મિત્રો આપણે જોયું કે ડિપ્લોમા એડમિશન માટેનો જે રાઉન્ડ ટુ જે છે ફર્સ્ટ યર માટે આવી ગયેલ છે, તો એની આપણે ચોઇસ ફિલિંગ પણ જોઈશું અને એમાં આપણે જોઈશું કે રાઉન્ડ ટુની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે અને એમાં તમારે કઈ રીતનું એપ્લાય કરવાનું છે અને એપ્લાય કરતાં પહેલાં એની અંદર જે પણ કોલેજમાં ખાલી સીટ છે કે નથી એ તમારે ખાસ જોવાનું છે. તો હું તમને પીડીએફ આપીશ, એમાં તમે જોઈ શકશો કે તમે જે પણ કોલેજમાં જવા માગો છો એમાં ખાલી સીટ છે કે નથી. તો ખાલી સીટ જોઈને પછી જ તમારે રાઉન્ડ ટુમાં એપ્લાય કરવાનું રહેશે. તો એ કઈ રીતે કરવાનું છે બધી બધી પ્રોસેસ આપણે વિડીયોમાં જોઈશું, એટલે વિડીયો તમે પૂરો જોજો. તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભાઈ આ રાઉન્ડ ટુ છે તો આની અંદર કોણ કોણ એપ્લાય કરી શકે છે. તો આની અંદર જે રાઉન્ડ ટુની અંદર જે આપણે એપ્લાય કરવું હોય, ધારો કે તો ધારો કે જેમને રાઉન્ડ વનની અંદર એડમિશન મળ્યું હોય એ લોકો આમ એપ્લાય કરી શકે કે ના કરી શકે. તો જેમને પણ ધારો કે રાઉન્ડ વનમાં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય તો એ બધા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. એટલે તમારે આમાં કંઈ પણ એવો ડાઉટ નથી કે ભાઈ તમે ના કરી શકો એવું નથી. પછી ધારો કે અમુકને ઘણું બધું એવું હોય કે ધારો કોલેજમાં જઈને એમને રાઉન્ડ વનનું એડમિશન કન્ફર્મ પણ કરી દીધું હોય, એટલે કે એમાં ડોક્યુમેન્ટ સબમિટ પણ કરાવી દીધા હોય કોલેજમાં જઈને, તો એ લોકો પણ એપ્લાય કરી શકે કે ના કરી શકે. તો એ લોકો પણ એપ્લાય કરી શકે છે, કંઈ અહીંયા એવું નથી કે લોકો એપ્લાય ના કરી શકે એવું બરાબર છે. એટલે એ લોકો પણ એમાં એપ્લાય કરી શકે છે. ઇન શોર્ટની અંદર જેમને રાઉન્ડ વનમાં એડમિશન મળ્યું હોય કે ના મળ્યું હોય, કન્ફર્મ કરાવ્યું હોય, ફીસ ભરી હોય કે ના ભરી હોય, કે કોલેજમાં ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય કે ના આપ્યા હોય, બધા લોકો આની અંદર એપ્લાય કરી શકે છે. જો ધારો કે તમને રાઉન્ડ ટુમાં એડમિશન મળી જશે તો તમારે ફરી પાછું રહેવા પણ કોલેજમાં એડમિશન મળ્યું તમારું કેન્સલ થઈ જશે. જે પણ ધારો કે તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દીધા હોય એ ભલે રહ્યા બરાબર છે, ફરી તમારે ત્યાં જે છે કેન્સલ કરવા માટે જવાનું હતું નથી બરાબર છે. હું તમને આગળ પ્રોસેસ સમજાવું છું કે તમારે આમાં રાઉન્ડ ટુમાં કઈ રીતનું એપ્લાય કરવાનું છે. તમે આ પીડીએફ જોઈ લો કે ભાઈ કઈ કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે બ્રાન્ચની સામે, તો એ તમે ખાસ જોઈ લેજો. પછી તો હું તમને બીજી પણ પીડીએફ આપું છું કે જેમ કે રાઉન્ડ વન પછી કેટલાને અને કેટલી એમની રેન્ક હતી તો એમને એડમિશન જે છે એ કોલેજમાં મળ્યું છે. તમે આ બે પીડીએફ જોશો તો તમને એમની અંદર ખાસ આઈડિયા આવશે. તો પહેલાં તો આ પીડીએફ જોઈ લો કે તમે રાઉન્ડ ટુની અંદર જે પણ કોલેજમાં એપ્લાય કરવા માગતા હોય એ કોલેજમાં ખાલી સીટ છે કે નથી. તો તમને આની લિંક તમને જે આ પીડીએફ છે ને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો. અને આમાં તમે જોશો જેમ કે આ જે અહીંયા કોલેજ છે એ બી એન્ડ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર, તો જે જીઆઈએ કોલેજ છે એટલે કે ગ્રાન્ટ ઇન એડ ઇન્સ્ટિટ્યૂટ. તો એની અંદર તમે જોવો જેમ કે સિવિલની અંદર કેટલી સીટ ખાલી છે, 23 સીટ એમાં ખાલી છે. એમાં પછી કોમ્પ્યુટર બ્રાન્ચમાં 14 સીટ ખાલી છે, ઇલેક્ટ્રિકલમાં 18 ખાલી છે બરાબર છે. પછી અહીંયા જે મિકેનિકલ છે એમાં 27 સીટ ખાલી છે ફર્સ્ટ યર માટે બરાબર. એ રીતે તમે અહીંયા જે ધારો કે બીજી કોઈ કોલેજ જોઈ તમે જોઈ શકો, જેમ કે ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે છે સુનામતુ ઓફ ટેકનોલોજી નડિયાદ બરાબર, તેમાં તમે જુઓ જેમ કે કેમિકલની અંદર 11 સીટ ખાલી છે. તમને બીજી કોઈ બ્રાન્ચ ના દેખાય અથવા કે એની અંદર મતલબ કોઈ ઓછી સીટો હોય એક બે તો એમાં પણ તમે એપ્લાય કરી શકો છો બરાબર છે. તમારે એની અંદર એપ્લાય કરી દેવાનું ધારો કે એક બે સીટ ખાલી હોય તો પણ બીજું શું કરવાનું કે એની અંદર નીચે તમારે થોડું વધારે પણ કોલેજ એડ કરવાનું. જેમ કે આની અંદર જેમ કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં 4 છે, તમે એમાં ચોઈસ કરી શકો. પણ તમારે કેમ કે 4 છે એટલે મતલબ બહુ એમાં કોમ્પિટિશન વધારે થઈ જાય, એટલે તમારે બીજી પણ એમાં કોલેજ તમારે એડ કરવી પડે. તો એ રીતે હવે થોડી તમે રાઉન્ડ ટુની અંદર છે થોડી વધારે વધારે કોલેજ જે છે એડ કરજો, એટલે તમને નંબર જે છે રાઉન્ડ ટુમાં લાગી જાય બરાબર છે. અને જેમ કે એવી ફાર એક ટેકનિકલ જે ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ છે તેમાં તમે જો જેમ કે કોમ્પ્યુટરમાં 8 સીટ ખાલી છે, ઓકે, ઇલેક્ટ્રિકલની અંદર 76 સીટ ખાલી છે, પછી ઇસીની અંદર 10 સીટ ખાલી છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલની અંદર 14 સીટ ખાલી છે. તો જેટલી પણ સીટો ખાલી છે તમે એની મુજબ તમે અહીંયાથી જે આ જે છે ખાલી સીટ જોઈને તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. હવે હું તમને પીડીએફ બતાવું કે ભાઈ રાઉન્ડ વનની અંદર કેટલી સુધી રેન્ક હતી તેમને એડમિશન એ કોલેજમાં મળેલ છે, તો એ પીડીએફ પણ તમે જોઈ લો. ખાસ પીડીએફ છે તો આની અંદર એમને બધું આપેલું છે કે જેમ કે કઈ કઈ કોલેજની અંદર અને કઈ કઈ બ્રાન્ચમાં, જેમ કે અહીંયા એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી વલ્લભ વિદ્યાનગર છે, તો એની અંદર જેમ કે ઓટોમોબાઈલની અંદર આમને એડમિશન મળેલ છે. તો આમને તમે રેન્ક જોઈ શકો છો કે મેરિટ રેન્ક એમનો આટલો હતો, તો એમને જે બ્રાન્ચની જે ઓટોમોબાઈલ છે એમાં એડમિશન એમને મળેલ છે બરાબર. પછી એમનું જેન્ડર છે અહીંયા, એમની કેટેગરી તમે જોઈ શકો છો, ઓકે. એટલે આના ઉપર તમને એક ખબર પડે જેમ કે અહીંયા ફૂડ ટેકનોલોજી છે તો એમાં કેટલી રેન્ક સુધીની અંદર અને એમની કેટેગરી કઈ હતી બરાબર છે. તમારે અહીંયા શું જોવાનું, કેન્ડિડેટ કેટેગરી જોવાની બરાબર, કે એમાં એટલી ધારો કે રેન્ક હતી એમની બરાબર. જેમ કે અહીંયા જુઓ તમે કે જેમ કે 18,298 છે, તો એટલા સુધી એમને ધારો કે જો તમારી રેન્ક હોય તમને એની અંદર એડમિશન મળી શકે એમ છે, તો તમે એમાં એપ્લાય કરી શકો છો. એટલે એ રીતે કરીને તમે અહીંયા જે પણ કોલેજમાં તમારે જોવું હોય જેમ કે એમાં કેટલી કેટલી રેન્ક હતી, જેમ કે કોમ્પ્યુટરમાં આટલા આટલા અમને એડમિશન મળ્યું, તો એ તમે એમાં જોઈ શકો છો બરાબર છે. તમે અહીંયા જેમ કે આ કોમ્પ્યુટર બ્રાન્ચ છે તમે ઘણા બધાને એડમિશન મળેલું છે, તમે અહીંયા જે વધારે વધારે જે રેન્ક હશે તમારે નીચે આવવાનું, એટલે એમાં તમને ખબર પડશે. જેમ કે કોમ્પ્યુટરની અંદર તમે જો હજુ તો આગળ છે જ બરાબર છે. આ જે કઈ કોલેજ છે આની અંદર
અહીંયા તમારે જોઈ લેવાનું ખાસ, બરાબર. એ ભાઈ દાદા ભાઈ તો આમાં પણ તમે અહીંયા જો હજુ કોમ્પ્યુટર બ્રાન્ચ છે તો આટલા 41,029 રેન્ક સુધી એમને એડમિશન એમાં મળેલ છે. જો તમારી રેન્ક 41,000થી ઓછી હોય એટલે અથવા એટલી આસપાસ હોય તમે એમાં એપ્લાય કરજો એટલે તમને એમાં એડમિશન મળી શકે, જો તમે કેટેગરી SCBC હોય તો. એટલે જે અલગ અલગ કેટેગરી વાઇઝ તમને અહીંયા મતલબ આપેલું છે બધાને એડમિશન કેટલાને મળ્યા એમાં તમને એના ઉપરથી ખબર પડશે. એટલે આ PDF પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ PDFની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એટલે આ PDF પણ તમે ખાસ જોજો. અને જે આપણે જે ખાલી શીટની PDF છે એ પણ તમે જોઈ લીધી હશે. તો હવે આપણે જે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે અને Round-2માં કઈ રીતે એપ્લાય કરવાનું છે એ હવે આપણે જોઈએ. તો હવે જેવા તમે એ PDF આપણે ખાલી શીટની જોઈને તમે જેવા વેબસાઇટની અંદર લોગિન કરશો OTP નાખીને, એટલે તમારી સામે આટે અહીંયા ડેશબોર્ડ આવી જશે. હવે તમારે અહીંયા જે ફરી અહીંયા કેપ્ચર જે દેખાય છે એ નાખીને અહીંયા જે ક્લિક હે ટુ પ્રોસીડ પર ક્લિક કરશો એટલે તમારી સામે એની અંદર Round-2માં એપ્લાય કરવા માટેનું આ ટાઈપનું આવશે. તો આની અંદર અહીંયા જે ખાસ જે સૂચના લખેલી છે એ અહીંયા આપણે ખાસ જોઈ લઈએ કે એમાં તમને શું શું કીધું છે. તો અહીંયા જે છે ખાસ તમારે જોઈ લેવાની વાંચવાની છે, હું તમને સમજાવું છું કે તમારે આમાં મતલબ શું કીધું છે, બરાબર છે. તો આની અંદર ધારો કે બીજું કંઈ એવું છે નહીં, તો આની અંદર શું કીધું છે કે કેન્ડિડેટ વિલ નોટ બી એબલ ટુ ડિક્લાઇન વન્સ કોન્સેન્ટ ઇઝ એક્સેપ્ટેડ ટુ પાર્ટિસિપેટ ઇન રિશફલિંગ Round-2. ધારો કે જો તમે Round-2માં મતલબ એમાં એપ્લાય કરી દેશો એક વખતનું તો પછી તમે એને મતલબ કેન્સલ કરી શકતા નથી, બરાબર. પછી આની અંદર ધારો કે શું કીધું છે કે આફ્ટર ધ કેન્ડિડેટ હેઝ ગિવન હિઝ ધ હર કન્સેન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન રિસેપ્લિંગ Round-2, નો ડોક્યુમેન્ટ્સ ઇન ધીસ રિગાર્ડ રિક્વાયર્ડ ટુ સબમિટ. ધારો કે તમે Round-2માં અહીંયા એપ્લાય કરો છો, તમારે કોઈ પણ વધારાના કોઈ પણ એક પણ ડોક્યુમેન્ટ્સ તમારે ફરીથી આની અંદર અપલોડ કરવાનું કે સબમિટ કરવાનું આવતું નથી. પછી શું કીધું છે કે ફીસ પેડ ઇફ એની ફોર ધ કન્ફર્મેશન ઓફ સીટ અલોટેડ ઇન Round-1 વિલ બી ટ્રાન્સફર્ડ એઝ પર પ્રિવેલિંગ રૂલ્સ. ધારો કે તમે જો Round-1 ધારો કે Round-2માં એપ્લાય કરો છો, ધારો કે Round-2માં જો તમને એડમિશન મળે તમારું જે Round-1ની જે પણ ધારો કોલેજમાં તમે ફીસ ભરી હશે એ તમારી ઓટોમેટિક Round-2ની અંદર જે છે એ ટ્રાન્સફર થઈ જશે, તમારે એમાં અલગથી કોઈ પણ એમાં કરવાનું નથી. પછી ખાસ એક ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ આઈ હેવ અહીંયા જે લખેલું છે આ બહુ એકદમ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું છે કે ભાઈ આઈ હેવ ગિવન કોન્સેન્ટ ટુ પાર્ટિસિપેટ ઇન ડિસિપ્લિંગ Round-2 ફોર ધ ફર્સ્ટ ઇયર ડિપ્લોમા આફ્ટર SSC એડમિશન યર 2023 એન્ડ આઈ એન્ડ માય પેરેન્ટ્સ આર અવેર ધ ઇફ આઈ વિલ બી અલોટેડ સીટ ઇન Round-2 માય એડમિશન ઓફ Round-1 વિલ બી ટ્રીટેડ એઝ કન્સલ્ટ. તો આમાં એટલે કે છે કે ધારો કે જો તમને Round-2ની અંદર એડમિશન જો મળી જશે તો તમારું Round-1નું એડમિશન કેન્સલ થઈ જશે, જો મળશે તો. નહીં મળે તો તમારું જે Round-1નું એડમિશન છે રહેશે, પણ ક્યારે રહેશે કે જ્યારે તમે Round-1ની અંદર એને એક્સેપ્ટ કર્યું છે, બરાબર છે. એટલે કે ઇન શોર્ટ તમારી પાસે એનો એડમિશન લેટર હોવો જોઈએ. જો એની અંદર તમે ફીસ ભરી હશે અથવા એને જો તમે એક્સેપ્ટ કર્યું હશે તો તમારું Round-1નું એડમિશન રહેશે. બાકી જો ફીસ નહીં ભરી હોય અને જો Round-2માં પણ ના મળી તો તમારું Round-1નું જે હતું એ પણ ગયું, બરાબર છે. એટલે આ ટાઈપનો એક નિયમ એની અંદર રહેશે. તો હવે તમારે આમાં એપ્લાય કરવાનું છે. જો લોકોને ધારો કે એપ્લાય ના કરવાનું હોય સિમ્પલી, ધારો કે એમને એડમિશન લેટર ડાઉનલોડ કરવા માટે આવ્યા હોય તો એ લોકો પણ કરી શકે છે. એમને અહીંયા જસ્ટ નો સિલેક્ટ કરવાનું છે. કઈ રીતે એપ્લાય કરવાનું છે, તમારે થોડા આની અંદર નીચે આવવાનું રહેશે. નીચે આવશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે કોન્સેન્ટ ફોર પાર્ટિસિપેન્ટ ઇન Round-2. તો અહીંયા તમારે જે સિલેક્ટનો ઓપ્શન છે જસ્ટ તમારે એના પર ક્લિક કરવાનું છે. હવે તમારે જે લોકો આમાં એપ્લાય કરવા માગે છે એમને જસ્ટ અહીંયા યસ પર ક્લિક કરવાનું છે. જેમણે એપ્લાય નથી કરવું એ નો પર સીધા ક્લિક કરીને પાસવર્ડ નાખીને આગળ વધી શકે છે, નો પ્રોબ્લેમ એમને, બરાબર છે. તો અહીંયા જેમને એપ્લાય કરવાનું છે આપણે વાત કરીએ તો યસ પર આપણે એને ટિક કરશું. પછી તમારે શું કરવાનું છે, નીચે અહીંયા એન્ટર યોર પાસવર્ડ, તો તમે જે હાલ તમારો પાસવર્ડ બનાવેલ છે નાખશો. એના પછી અહીંયા સેવ એન્ડ પ્રોસીડ પર તમારે ક્લિક કરી દેવાનું છે. તમને પૂછવામાં આવશે ડુ યુ વોન્ટ ટુ સબમિટ, તો કે ઓકે. જેવું તમે ઓકે કરશો તમે સીધા Round-2માં એપ્લાય કરી દીધું તમે, બરાબર છે. પ્રોસેસ થઈ ગઈ. હવે શું કરવાનું છે, તો હવે તમારે આની અંદર જે છે એ તમારે આમાં ચોઇસ ફિલિંગ જે છે કરવાની રહેશે. ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, સિમ્પલ અહીંયા જે ચોઇસ ફિલિંગનો ઓપ્શન છે જસ્ટ એના પર આપણે ક્લિક કરશું. તમારી સામે એમાં ફરી પાસવર્ડ નાખવાનો ઓપ્શન આવશે, તો એન્ટર યોર પાસવર્ડ તમારો અહીંયા પાસવર્ડ નાખશો. પછી તમારે ફરી અહીંયા સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જેવું સબમિટ પર ક્લિક કરી દેશો તમારે અહીંયા ચોઇસ ફિલિંગનો ઓપ્શન આવી જશે. તમારે ફરી પાછું ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, ઇન્સ્ટિટ્યૂટ નામ અને એ બધું લખી કોલેજ સર્ચ કરી લેવાની છે. હવે આમાં જે ચોઇસ ફિલિંગ કરી રીતે આગળ કરવાની છે બધી પ્રોસેસને તમને વિડીયોમાં અલગ સમજાયેલ છે. વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો. અને તમારે આમાં હવે ચોઇસ કઈ કરવાની છે કે જે કોલેજમાં ખાલી જવું હોય એ જ કોલેજની તમારે અહીંયા જે 2-3 ચોઇસ જે પણ કરવી હોય કે 10 કરવી હોય એ તમારે અહીંયા આવે કરવાની રહેશે, બરાબર છે. તમે જે Round-1માં કરી હોય એ તમારે નથી કરવાની. તમારે જે Round-2માં આવે જે અલગ બીજી કોઈ મતલબ કોલેજમાં જવું હોય જે પણ મતલબ કોલેજ હોય તો એમાં તમારે એ જ ખાલી એની ચોઇસ જે છે રાખવાની છે જેમાં તમારે જવું હોય,
બરાબર છે, કેમ કે જો તમને એડમિશન મળશે તો એમાં મળશે, બાકી નહીં મળે તમારું રાઉન્ડ વનનું જે એડમિશન હતું એનું તો રહેશે જ, બરાબર છે. જેવી તમારી ચોઈસ થઈ જાય છે પછી તમારે શું કરવાનું છે, સેવ એન્ડ ગો ટુ જે હોમનો અહીંયા ઓપ્શન છે જસ્ટ તમારે એના ઉપર ક્લિક કરી દેવા. જો એના પર ક્લિક કરી દેશો તમે સીધા અહીંયા જે હોમ પેજ છે ફરી અહીંયા આવી જશો, બરાબર છે. તમે અહીંયા જે વ્યૂ ફિલ્ડ ચોઈસ પર ક્લિક કરીને તમે જોઈ શકો છો કે આપણે કેટલી ચોઈસ કરી છે. આ ચોઈસને તમારે લોક કરવાની જરૂર છે ને, એને અનલોક જ રહેવા દેવાની છે, બરાબર છે. ચોઈસ લોકિંગનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવાનું નથી, બરાબર છે. તમે ચોઈસને અનલોક રાખશો તો પણ કશો વાંધો આવતો નથી, બરાબર છે. આ રીતે તમે અહીંયા જે રાઉન્ડ ટુમાં એપ્લાય કરી દીધું તમે ચોઈસ પણ કરી દીધી છે. હવે તમને એવું હશે કે ભાઈ આનું રિઝલ્ટ ક્યારે આવશે, એટલે કે રાઉન્ડ ટુનું જે રિઝલ્ટ છે એમને ક્યારે ખબર પડશે કે ભાઈ અમને એડમિશન મળ્યું કે ના મળ્યું, તો એની ડેટ પણ હું તમને બતાવી દઉં. જો કે જેમ કે રાઉન્ડ ટુ જે છે એની જે ખાલી સીટની PDF આજે આવવાની હતી તો આજે આવી ગઈ. પછી રાઉન્ડ ટુ માટેનો જે આજે પ્રોગ્રામ હતો, બરાબર છે, 20-23 સુધીનો રહેશે, તો આજથી મતલબ ચાલુ થઈ ગયો છે રાઉન્ડ ટુ. તો એ રાઉન્ડ ટુ તમે લાસ્ટ ડેટ છે 23 સુધી તમે એની ચોઈસ ફિલિંગ કરી શકશો અને રાઉન્ડ ટુમાં એ મતલબ એપ્લાય કરીને, બરાબર છે. તો એની લાસ્ટ ડેટ 23 છે. એનું રિઝલ્ટ તમને ક્યારે મળશે, ડિક્લેરેશન ઓફ અલોટમેન્ટ લિસ્ટ ઓફ ધ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ ટુ. હવે આનું રિઝલ્ટ તમને 27/7 રોજ મળી જશે. 27/7 તમને ખબર પડશે કે તમને રાઉન્ડ ટુમાં એડમિશન મળ્યું કે નથી મળ્યું. તો એને તમે કન્ફર્મ કઈ સુધી જે ડેટ છે એને તમે કરી શકશો, તો 27-30/7 સુધીમાં તમે એને કન્ફર્મ કરી શકશો ફીસ ભરીને, એટલે કે અથવા તો એક્સેપ્ટ કરીને, બરાબર છે. એટલે 27-30 સુધીની અંદર તમારે એને કન્ફર્મ, અને તમારે નથી એડમિશન જોઈ તમે એને સિમ્પલ કોઈ પણ ફીસ ભરવા નથી, તમે એને કેન્સલ કરી શકો છો. ધારો કે જો તમને રાઉન્ડ વનનું પણ કેન્સલ કરવું હોય તો પણ તમે, અથવા તો રાઉન્ડ ટુનું તો પણ તમે વિથડ્રોનો જે ઓપ્શન આવે છે એની એના ઉપર જઈને તમે OTP નાખશો એટલે કેન્સલ પણ થઈ જશે, બરાબર છે. આ રીતનું જે તમારી ડેટ રહેશે અને રાઉન્ડ ટુ પછી કેટલી સીટ બાકી રહી એની 3/8 રોજ એની વેકેન્સી મતલબ વેકન્ટ સીટ છે બહાર પડશે, અને 27-30 સુધી તમારે એમાં કન્ફર્મ કરવાનું રહેશે. આટલી પ્રોસેસ આગળ કરવાની છે. બાકી જેવું તમને રાઉન્ડ ટુમાં એડમિશન મળી જાય છે તમે કન્ફર્મ કરી દો છો, પછી એના એ જ દિવસે કે એના બીજા દિવસે એને ડોક્યુમેન્ટ સબમિટ કરાવી દેવાના છે. તમારું જે સેમેસ્ટર 1 છે ચાલુ થઈ ગયેલ છે, આપણે વિડીયો બનાવેલ છે, તમે એની ડેટ જોઈ શકો છો. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે, અને વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો, ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને વિડીયો જે છે તમે ખાસ જોઈ લેજો કે GTU જે સેમેસ્ટર 1 ડિપ્લોમાનું ચાલુ થઈ ગયેલ છે, બરાબર છે, તમને એમાં વધારે ખબર પડશે. તો ચલો મળે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.